बनासकांठाना धानेरामां कोंग्रेस पक्षनी कारोबारीनी बैठक योजाई। धानेरा तालुका अने जिल्ला लेवल तेमज प्रदेश आगेवानोनी हाजरी आपी कारोबारीमां 200 कार्यकरोनी हाजरीमां मोंघवारी मुद्दे प्रकाश पड़वामां आव्यो। भाजप सरकारमां पेट्रोल डीजल गैस जेवी अनेक बाबते विशे चर्चा थई। त्यारबाद लाल चौक खातेथी कोंग्रेस नेताओ रेली स्वरूपे धानेरा मामलतदार कचेरीमां आवेदनपत्र आपी मोंघवारी बाबते विरोध नोंधाव्यो। प्रदेश आगेवान अनिलभाई माड़ीए धानेरा तालुकामां पाणीनी समस्या पर प्रकाश पाड्यो अने सरकार आ बाबते कंई न करे तो उग्र आंदोलन जमीन पर चलाववानी वात करी। रेलीमां भाजप सरकार विरुद्ध नारा अने मोंघवारी बाबते नारा लगावी सरकारने जगाड़वानो प्रयास करवामां आव्यो। साथोसाथ कोंग्रेस आगेवानोने पण जनताना मुद्दे सतत रजूआत करवानी हाकल करवामां आवी हती। એ સમય હતો જ્યારે આપણે વાત કરી કે 70 પૈસાનો ભાવ વધારામાં સમગ્ર વિપક્ષની પાર્ટીએ રોડ ઉપર આવી હતી। આજે પણ અમારું રાષ્ટ્રીય નેતૃત્વ અને રાજ્યનું નેતૃત્વએ જનચેતનાના કાર્યક્રમ અનુસંધાને તાલુકાવાઇઝનો કાર્યક્રમ આપી આજે અમે તાલુકાના બુથરા કાર્યકર્તાઓ ભેગા થઈ અને જનચેતનાના આંદોલન રૂપે ભાવ વધારો પાછો ખેંચવા માટેનું એક આવેદનપત્ર સરકારને આંખ ઉગાડવા માટે કાર્યકર્તાઓ વિપક્ષ તરીકે અમારી ભૂમિકા ભજવી છે અને આવનારા સમયમાં જો સરકાર ભાવ વધારો પાછો નહીં ખેંચે તો કોંગ્રેસના કાર્યકર્તા રોડ ઉપર આવી જન આંદોલન કરી અને આ ભાવ વધારો ખેંચવા માટે સરકારને મજબૂર કરશે। સાહેબ, બીજો સીધો સવાલ, ધાનેરા તાલુકામાં પાણીનો પ્રશ્ન મોટો છે, કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વારંવાર રજૂઆત કરી છે છતાં પણ હજી ભાજપ સરકાર સાંભળતી નથી, ત્યારે કોંગ્રેસ શું આ બાબતનું પગલાં લેશે? અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ધાનેરા વિસ્તાર અને બનાસકાંઠાનો ઘણો બધો વિસ્તાર એવો છે કે દિવસે ને દિવસે પાણીના તળ નીચા જઈ રહ્યા છે, ખેડૂત પારાવાર મુશ્કેલીમાં છે। એવા સમયે અમારા કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને ખાસ કરીને જ્યારે ધાનેરાની વાત છે ત્યારે ધાનેરાના લોકપ્રિય ધારાસભ્યો વારંવાર વિધાનસભાના માધ્યમથી રજૂઆત કરી છે, સીએમને પણ રજૂઆત કરી છે અને અનેક અધિકારીઓ સાથે પણ બેસીને વારંવાર રજૂઆત કરી છે, પણ એમની વાત આ સરકારે ભ્રષ્ટ સરકાર છે વાત સાંભળતી નથી, પણ આવનારા સમયમાં ધાનેરાની વિસ્તાર આ વાત સાંભળવા માટે એમને 2022માં જનાદેશ આપીને મજબૂર કરશે એટલો મને સંપૂર્ણ વિશ્વાસ છે। થેન્ક યુ। કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની અંદરથી જ્યારે પ્રોગ્રામ આપવામાં આવ્યો છે એના અનુસંધાનમાં આજે ધાનેરા તાલુકાના પાણી માટેનો જે પ્રશ્ન છે એ પાણીના પ્રશ્નને ઉજાગર કરી અને મિટિંગ બોલાવી અને એની અંદરથી ઠરાવ કરીને પસાર કરવામાં આવ્યો છે। ધાનેરા તાલુકા અને દોતીવાડા તાલુકામાં પીવાનું પાણી નથી, ખાવા પીવાનું ખેતીના માટે તો ઠીક છે પણ પીવા માટે જ્યારે પાણી નથી તે વખતે પ્રજાને આજે મેં ધ્યાન દોર્યું છે કે સરકાર એ બેરી છે, સરકાર વાત સાંભળવા માટે તૈયાર નથી। આ દિવસ સુધી સરકારે ધાનેરા અને દોતીવાડાને પાણી આપવા માટે કોઈ પણ આયોજન ખેતી માટે કરેલું નથી, તો આપણે સૌ નાગરિકો જાગૃત થઈએ, ખેડૂતો સૌ જાગૃત બનો અને જાગૃત બનીને પાણી માટેનો જ્યાં જ્યાં આગળ પડે ત્યાં આંદોલન કરીને સરકારનું ધ્યાન દોરો એવી વિનંતી સાથે આજની મિટિંગનું કામ પૂર્ણ કરીશું। સાહેબ, સીધો સવાલ, ખેડૂતો માટે આપ અને કોંગ્રેસ પક્ષ ક્યારે મેદાનમાં આવશો? કારણ કે પ્રશ્ન મોટો છે, બીજેપી સરકાર સાંભળતી નથી, કોંગ્રેસની રજૂઆત આંખ આડા કાન કરી રહી છે, ધારાસભ્ય આપ છો, ધારાસભ્ય તરીકે જ્યાં જ્યાં તક મળી છે ત્યાં રજૂઆત કરી જ છે, હજુ પણ અમે એના માટે આંદોલન કરવાના છીએ અને ખેડૂતોને અમે જાગૃત કરીને આજે એક માધ્યમ છે, આજે મિટિંગના માધ્યમ મારફત ખેડૂતોને જાગૃત કરીને સંદેશો પકડવાનું કામ કર્યું છે। હવે જ્યારે જ્યારે મળશે મિટિંગ અથવા તો આંદોલનના ભાગરૂપે ખેડૂતોની મિટિંગ બોલાવી અને જાગૃત કરીને બનશે તે પ્રયત્નો કરે સરકારના કાલ સુધી પકડવા માટે પ્રયત્ન કરશું।